આજે આપણે જાણીશું કે કેવી રીતે કેરીને ખરાબ થવાથી બચાવી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે કેરીનું આગમન થઈ જાય. કેરીને આમ પણ ફળોનો રાજા કહેવામાં આવે છે અને કોઈ એવું નહીં જ હોય કે જેમને કેરી નહીં ભાવતી હોય. પરંતુ એક પ્રશ્ન એવો થાય કે આપણે કેરી ખરીદીને તો લઈ આવીએ છીએ, પછી એની સાર સંભાળ રાખવી ખૂબ અઘરી છે. એવું પણ થાય છે કે આપણે કેરી તો લઈ આવ્યા પરંતુ સમય જશે એટલે બગડવાનું શરૂ કરી દેશે. એક સામટી બધી જ કેરી પાકી ગઈ તો? આવામાં આપણે કેરી ખરીદીને લઈ આવીએ છીએ, પરંતુ જો સાર સંભાળમાં થોડી પણ ભૂલ કરી બેસીએ તો આપણે પૈસા ગુમાવવાનો વારો આવી શકે. તો મિત્રો, આપણે કાચી કેરીને તો ઘરે લઈ આવીએ છીએ, પરંતુ આ કાચી કેરી જ્યારે પાકી જાય અને બાદમાં જલ્દીથી નહીં બગડે તો આપણે એનું ધ્યાન તો રાખવું જ પડશે. તો ગરમીની સિઝનમાં કેરી ખાવી સૌ કોઈને પસંદ હોય જ છે અને દરેક ઘર એવું હોય જ છે કે જેની અંદર તમને કેરી જોવા મળશે. પરંતુ આ કેરીને લાંબા સમય સુધી ફ્રેશ રાખી ન શકાય. આપણે એકવાર કેરી ખરીદીને લઈ આવ્યા પરંતુ એક કે બે દિવસ જશે તો આ કેરી બગડી જશે. આજે આપણે જાણીશું કે કેવી રીતે કેરીને ખરાબ થવાથી બચાવી શકાય. જ્યારે પણ તમે કેરી ખરીદીને લઈ આવ્યો છો ત્યારે એને ચેક કરતા રહો. વારંવાર તમારે ચેક કરવું પડશે કે કઈ કેરી બગડી નથી ગઈ, વધારે પાકી નથી ગઈ. હવે ઘણીવાર લોકો શું કરશે કે ફ્રીજમાં મૂકી દેશે. તમે પણ આ ટ્રાય કરી શકો. કેરી જો વધારે પડતી તમારાથી લવાઈ ગઈ હોય તો એને બહાર રાખવાના બદલે એને ફ્રીજમાં રાખવાનું શરૂ કરો. ફ્રીજમાં કેરી રાખવાથી એની પ્રક્રિયા ધીમી થઈ જશે. આ સિવાય તમે અન્ય ઉપાય પણ કરી શકો, જેમ કે પેપર બેગ. તો આજકાલ માર્કેટમાં અલગ અલગ પ્રકારની બેગ અવેલેબલ હોય જ છે. આવી બેગ તમે ખરીદીને લાવો અને એની અંદર તમે આ કેરીને મૂકીને રાખશો તો પણ તમને ફાયદો થશે. આવી પેપર બેગમાં જ્યારે આપણે કેરીને મૂકીએ છીએ તો કેરીમાં રહેલો વધારાનો ભેજ કંટ્રોલ થઈ જશે. આનાથી શું થશે કે કેરી ફ્રેશ રહેશે અને બગડશે પણ નહીં. આ સિવાય જો ઘરની અંદર નાના બાળકો હોય તો તેમને આ કેરી કટકા કરેલી ખાવાની ખૂબ મજા પડતી હોય છે. હવે આવામાં જો તમે ઈચ્છો તો કેરીના નાના નાના ટુકડા કરીને તેને એરબેગમાં સ્ટોર કરી શકો છો. મિત્રો, બસ આવી નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો આ કેરી ખરીદી લાવ્યા પછી પણ લાંબો સમય સુધી તમે એને ખાઈ શકશો. અને આવી રીતે જો કટ કરીને કેરીના પીસીસ હોય તો પછી પૂછવાનું જ શું. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.